ને મિત્રો, મજામાં? તમે કહેશો, સર મજામાં નથી. વાત સાચી છે, બિલકુલ સાચી વાત છે. આપણે બધા અત્યારે ડાઉન છીએ. જી હા, એક એવો ભય, અને તમે જોઈ રહ્યા છો કે આપણને કંઈ આમ સીધી દિશા પણ મળતી દેખાતી નથી. તો મિત્રો, આવા સમયે પણ આપણે સતત કંઈક નવું, કંઈક આનંદ માટે પણ કરવું જ પડશે. જ્યારે આપણે સાવ ઘરે આવી ગયા છીએ, ઘરે બેઠા છીએ, પરિવાર સાથે છીએ, તો વિચાર આવ્યો કે ચલો ને આપણે કંઈક એવું કામ કરી લઈએ કે આ દિવસોની અંદર આપણા નોલેજ ને એટલું બધું આગળ લઈ જઈએ કે એનો આનંદ આપણને આવે અને પરિણામે આપણે થોડી નિરાશામાંથી પણ બહાર આવી શકીએ. તો મિત્રો, આવો સાથે રહી કામ કરીએ. તમારા માટે હું પણ પ્રયાસ કરીશ. પ્રશ્ન આવો જ છે, લોકડાઉન તો નોલેજ અપ. કંઈ વાંધો નહીં, લોકડાઉન છે તો નોલેજ આપણે અપ કરીએ. તો મિત્રો, આ વિડીયો ખાસ એટલા માટે તૈયાર કર્યો છે કે જેથી ઘણા બધા લોકો પૂછતા હોય કે સર વિડીયો કેમ જોવો, આપણી ચેનલમાં શું છે, તો થોડી માહિતી મળી જાય. પહેલો તો પ્રશ્ન એ જ આવે છે કે સર એનડીસી એટલે શું? તો નેશન ડેવલપમેન્ટ ક્રિએટિવ. તો આપણે સાથે રહી એક પરિવાર છે, પરિવારમાં બધા એકબીજાને હેલ્પ કરે એમ હું પણ તમને હેલ્પ કરું છું, તમે લોકો પણ હેલ્પ કરી રહ્યા છો બીજા બધાને, જોડીને બીજા બધાને શેર કરીને, નોલેજ વધારીને. તો આવો નિરાતે જોઈ લઈએ કે આમાં શું છે, આપણી ચેનલમાં છે શું. મિત્રો, આપણી ચેનલમાં એક પ્રયાસ છે, એક એવો પ્રયાસ કે દરેક વિદ્યાર્થીઓનો ભાર ઓછો થાય અને એટલે જ એક જ્ઞાનનો જે પ્રકાશ છે એ દૂર સુધી પહોંચે અને એમાં તમે પણ નિમિત્ત બનો, એટલા માટે મેં પ્રયાસ કરી અને લગભગ 2000થી પણ વધુ વિડીયો તમારા માટે મૂકી દીધા છે. કેવી રીતે છે તો બે વસ્તુ આપણે પાઠ પાડી શકીએ, કે એક સામાન્ય જ્ઞાન મેળવીએ અને વિશેષ જ્ઞાન મેળવીએ. વિશેષ જ્ઞાનની અંદર ધોરણ 5 થી 12ના જે હાલ ભણતા વિદ્યાર્થીઓ છે, અથવા તો હવે 5મામાં આવશે, 6ઠામાં આવશે કે 12મામાં આવશે, એ બધા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવા પણ આની અંદર વિડીયો. સાથે સાથે જે ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે એમના જે મુખ્ય 5 વિષયો છે એના ઉપર આપણી ચેનલમાં ફોકસ છે. અહીં મેં નામ આપ્યું છે સામાન્ય જ્ઞાન. એકચ્યુઅલી કોઈ પણ ગવર્મેન્ટ જોબ તમે જોશો તો એની અંદર મુખ્યત્વે આ 5 વિષય ઉપર ફોકસ હોય છે. ગણિત, રીઝનિંગ, રીઝનિંગ જે તાર્કિક જે કોયડાઓ હોય છે એ, અંગ્રેજી, જીકે, જીકેમાં ઇતિહાસ, ભૂગોળ, કમ્પ્યુટર, યોજના, કરંટ ટોપિક્સ, બંધારણ વગેરે બધું આવી જશે. મનોવિજ્ઞાન, પેલી કોન્સ્ટેબલનું પેપર હોય તો કદાચ કાયદાઓ, આ બધું જનરલ નોલેજમાં આપણે લઈ લેશું. અને ગુજરાતી વિષય કે જે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ હશે તો એમાં ગુજરાતીનું પણ વેટેજ હોય છે. જ્યારે તમે સ્ટાફ સિલેક્શન દેતા હો ત્યારે ગુજરાતી ન હોય પણ બાકીના 4 સબ્જેક્ટ ઉપર ફોકસ હોય છે. બેન્કિંગમાં પણ બાકીના 4 ઉપર ફોકસ હોય છે. તો મિત્રો, ગુજરાતી સબ્જેક્ટ એટલા માટે જરૂરી કે આપણી ગુજરાત ગવર્મેન્ટની જે કંઈ એક્ઝામ આવે છે એ ક્લાસ 1ની હોય, 2ની હોય, 3ની હોય, બરાબર, જીપીએસસીની, એ બેંકની હોય, બેંકમાં ગુજરાતી નહીં આવે પણ રેલવે, પંચાયત, કોર્ટ, ઇન્કમટેક્સ, આ બધી તૈયારી આપણા આ સામાન્ય જ્ઞાનની અંદર, મતલબ 5-5 સબ્જેક્ટની તૈયારી કરતાં કરતાં આપણે એવું કામ કરીએ કે કોઈ પણ એક્ઝામ આપણને સહેલી લાગે. તો મિત્રો, એના માટેના કેટલા બધા પ્રશ્નો અને એના સોલ્યુશન્સ સાથે આપણે લગભગ, મેં કહ્યું એમ, 2000 જેટલા વિડીયોઝ છે તો એ તમારા માટે છે, ફ્રી છે. બીજો પ્રશ્ન તરત એમ કે આપણી ચેનલ કોને કામ આવે? તો મિત્રો, સાવ સિમ્પલ, વિદ્યાર્થીઓ તમામ, એ 5મા ધોરણથી માંડી 12મા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને કામ આવે. તો હવે કોલેજમાં હોય તો યસ, એ યુવાનોને પણ કામ આવે, કારણ કે તમામ સરકારી નોકરીની અંદર આપણા વિડીયોઝ, ઘણા બધા વિડીયોઝના તમે જોયું હશે, કોમેન્ટ્સમાં વાંચી હશે કે સરકારી નોકરી વિડીયોઝ જોઈને પણ મેળવી છે, કારણ કે ગામડામાં રહેતા હોય, ખેતરમાં બેસીને આપણી ચેનલની અંદર તૈયારી કરી અને એ લોકો નોકરી સુધી પહોંચ્યા છે. એ જ રીતે ગૃહિણીઓ, ગૃહિણીઓમાં પણ આપણે ખબર છે કે 35-40 વર્ષ સુધી બહેનોને નોકરી મળે છે, તો નોકરી જોતી હોય તો એ, અથવા તો પોતાના બાળકોને જ્ઞાન આપી શકાય એટલા માટે, કારણ કે આ જ્ઞાન વધારવાની વાત છે મિત્રો, તો નોલેજ ઇઝ પાવર, તો એને પણ ફાયદો થાય. વૃદ્ધો, એને પણ ફાયદો થાય, જેમ કે ઓલી કસોટી, તાર્કિક કસોટી, રીઝનિંગ, કોયડાઓ, એમાં બહુ ગમશે મગજને કસવાનું, તો એ એવા વિડીયોઝ અથવા તો નોલેજને લગતા વિડીયોઝ, એ પણ વૃદ્ધોને ગમવાના જ છે. શિક્ષકોને, યસ, શિક્ષક મિત્રો પણ આ વિદ્યાર્થીઓને આગલા દિવસે હોમવર્ક આપી અને જે તે ટોપિક છે એ પૂછી શકે છે, એની ટેસ્ટ લઈ શકે છે, અને અમુક જે ટેકનિક્સ છે એ પણ શિક્ષકોને કામ આવશે, કે જે મેં મારા વિડીયોઝની અંદર વાર્તા દ્વારા, કાવ્યો દ્વારા, એટલે કે રમત કરતાં કરતાં શિક્ષણ શું છે એવો જે આપણી ચેનલમાં પ્રયાસ થયો છે અને એ પ્રયાસને તમે લોકોએ જે વધાવ્યો છે એ આનંદની વાત છે. તો કોને કામ આવે? ધેટ મીન્સ બધાને કામ આવે, એકો એક ઘર ને કામ આવે, એટલે તમારા સગા વાલા બધાને જાણ કરી શકો, એટલા માટે આ ડિટેલમાં
આ વિગતથી આપણે આ વિડીયો તૈયાર કર્યો છે. મિત્રો, બીજી એક વાત કે મેં જે આ પ્રયાસ કર્યો છે એનો હેતુ તમને ખ્યાલ હોવો જોઈએ. આપણો કન્સેપ્ટ એવો જ છે કે આપણે બધા સાથે રહી અને એમ સ્વીકાર કરાવી દઈએ કે ભાઈ દરેક વિદ્યાર્થી હોશિયાર છે. તો વિદ્યાર્થી માત્ર હોશિયાર હોય છે, બસ એને પ્રોપરલી આપણે એને ગાઈડ કરવાનો હોય છે. તો આપણે સાથે રહીને એને ગાઈડ કરવાનો છે અને એને ફીલ કરાવવાનું છે કે ના, હું પણ હોશિયાર છું. તો એને માર્ક્સ મળશે, એને આવડશે, એટલે પોતે ફીલ કરવા મળશે કે હું હોશિયાર છું. એટલે કે આફ્ટરઓલ આપણે ભણતરનો ભાર ઓછો કરવાનો પ્રયાસ કરવાનો છે. કારણ કે તમામ લોકો એ જ કામ કરે, સરકાર પણ એ જ પ્રયાસ કરે છે, શિક્ષકો પણ એ પ્રયાસ કરે છે, વાલી પણ સારી શાળામાં કે ટ્યુશનમાં મોકલવાનો પ્રયાસ તો અંતે તો એ જ હોય છે કે આપણા જે આસપાસ રહેલા તમામ બાળકો જે છે એનો ભણતરનો ભાર ઓછો થવો જોઈએ. તો ભણતરનો ભાર ઓછો કરીએ, સાથે રહી સૌ પ્રયાસ કરીએ. જ્યાં મિત્રો બધાને જે આ સારો અનુભવ થાય એ જરૂરથી આજુબાજુના જાણ કરે, વિડીયોને શેર કરી દે, શિક્ષકો, વાલી, શાળામાં પ્રિન્સિપાલને માહિતી આપીને આડોસપાડ. કારણ કે તમે જો બધા લોકો મૂંઝાયેલા છે અને હવે આપણી પાસે વોટ્સઅપ, ટેલિગ્રામ, ફેસબુક બધું છે, તો ખાલી પહોંચાડવાનું છે અને તમને જે સારો અનુભવ થયો છે એ જાણ કરવાની છે. પછી મિત્રો એક વાત જે છે એ આવે છે કે આ ચેનલને જોવી કેવી રીતે. તો તમે મૌખિક રીતે પણ જાણ કરી શકો. તમને ખ્યાલ છે કે યુટ્યુબની અંદર જઈ તમે જે એની એપ છે એમાં જાશો, તમે જયેશ વાઘેલા ટાઈપ કરશો, સર્ચ કરશો, એટલે કે એનડીસી લખેલી આખું રાઉન્ડમાં ગુલાબના ફૂલથી એનડીસી લખેલું આવી જશે. એને તમે જ્યારે ક્લિક કરો છો ત્યારે આખી ચેનલ ખુલી જાય છે. અને જે ચેનલ ખુલી જાય ને એમાં હોમ હોય છે, વિડીયોઝ હોય છે, પ્લેલિસ્ટ હોય છે, કોમ્યુનિટી, અબાઉટ, આવું બધું લખેલું ઉપર પટ્ટીમાં આવેલું છે. અને તમારે પ્લેલિસ્ટને ક્લિક કરવાનું છે. ફરીથી સર્ચ કરો છો જયેશ વાઘેલા, એનડીસીને ક્લિક કરો છો અને પ્લેલિસ્ટમાં વયા જાઓ છો. પ્લેલિસ્ટને જ્યારે ક્લિક કરો છો ને એટલે પ્લેલિસ્ટ ઘણા બધા આવી જશે, મેથ્સના, ગુજરાતીના, ધોરણ વાઇઝ, છઠ્ઠા ધોરણના, આઠમા ધોરણના, દસમા ધોરણના, નવમા ધોરણના, હા. તો અને કમ્પિટિટિવ એક્ઝામના પણ હશે, ફૂલ ગુજરાતી ગ્રામર હશે, પેપર સોલ્યુશન્સ હશે, જીપીએસ, ઘણું બધું. તો મિત્રો કાયદા અને બંધારણ ને ઘણું બધું છે. તો મિત્રો તમે પ્લેલિસ્ટમાંથી જોવા માંડો. અને બીજી એક વાત કે કોઈને કોઈ, દાખલા કે દસમા ધોરણનો ગુજરાતી ગ્રામર હોય તો ત્યાં પણ હોય ને અહીં પણ હોય, તો તમે એને વિભાગ બીજી વાર આવી જશે તો કેમ ખબર પડશે? તો તમે વિડીયોની અંદર લાઇક કરેલું હશે તો એ તમને ખ્યાલ આવી જશે કે આ વિડીયો મેં જોઈ લીધો છે. બીજી મહત્ત્વની વાત એ પણ છે કે તમે જ્યારે મેથ્સ અને રિઝનિંગના વિડીયો જોવાના નહીં, પ્રેક્ટિસ કરવાના છે મિત્રો. એટલે કે તમારે નોટબુક લઈ મેથ્સના જ્યારે રકમ આવે ત્યારે એ રકમ લખી નાખો, પછી વિડીયોને સ્ટોપ કરીને જાતે ટ્રાય કરો. રિઝનિંગમાં પણ એમ જ કરો, જાતે ટ્રાય કરો. આકૃતિમાં ચોરસ કેટલા છુપાયેલા છે એવું પૂછ્યું હોય તો તમે તરત ને તરત સ્ટોપ કરો અને ચેક કરો કે તમને કેટલું આવડે છે. પછી એ જુઓ નિરાતે, એટલે તમને જેને કારણે કોન્ફિડન્સ આવી જશે અને તમે મેથ્સ અને રિઝનિંગ તો એટલું પાવરફુલ થઈ જશે. કારણ કે બધા તમે જોશો કે બહુ રાજી થાય છે આપણી ચેનલમાં. તો મોજ કરતાં કરતાં જોવાનું છે, કોઈ ગભરાટ રાખવાનો જ નથી. અને તમને લાગે કે આ નવું સૂત્ર આવ્યું તો તમે નોટની અંદર અલગથી નોંધી લો અને એકાદ અઠવાડિયા પછી ફરીથી રિફર કરી લો તો તમને મજા પણ આવશે. અને મિત્રો તમને ખબર છે લાઇક, કોમેન્ટ, શેર એ જરૂરી એટલા માટે છે, આપણી ચેનલની ઓળખ બધા સુધી પહોંચાડવાની છે. તો એમાં તમારી હેલ્પ થતી જ હોય છે, તો એ તો તમે ચાલુ રાખશો. એ જ રીતે સબસ્ક્રાઇબ છે ને, એ તમને ખબર છે રેડ કલરનું સબસ્ક્રાઇબ બટન હોય છે, તમે જ્યારે દાબો છો અને બાજુમાં બેલ આઇકોન તમે દાબો છો ત્યારે ઉપર બે લીટી આવી જાય છે. અને એક જોઈન બટન પણ આપણી ચેનલને મળ્યું છે, તો આપણા અહોભાગ્ય છે. તો જોઈન બટનની અંદર એક વિશેષ કામ, એક તમારો વિશેષ સહયોગ અને એની સામે હું પણ કંઈક વિશેષ તમારા માટે આપી શકું એવો એક પ્રયાસ. તો આટલી વસ્તુ જનરલી લોકો જાણતા હોય છે, જે નવા છે એમના માટે આ ડિટેલમાં. સબસ્ક્રાઇબ કરવાથી અને બેલ આઇકોનથી ફાયદો એ થશે કે હું જેવો વિડીયો મૂકીશ એ ભેગો તમને તમારા નોટિફિકેશનની અંદર આવી જશે. તો જોઈનની અંદર આપણે ઈચ્છા એવી છે કે વિશેષ કંઈક એવું કંઈક કરી તમારા સજેશન પણ લઈશ, પણ વધારાનું કામ ઓલરેડી મૂકવાનું શરૂ કર્યું છે અને હજુ ઘણું બધું થશે. મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન છે કે સર અમારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરવી છે, ક્યાંથી શરૂઆત કરવી? તો મિત્રો બસ ચેનલમાં એ પણ ડિટેલ આપી દઉં, કંઈ કરવાનું નથી. બસ એક મનમાં એક ભાવ ઊભો કરો કે હવે મને ભણવું ગમે છે, હે ને? તો ભણવું અમને ગમતું ગમતું એવો કન્સેપ્ટ છે આપણી ચેનલનો. અને હસતા રમતા કેમ નોકરી મળે એવો પણ કન્સેપ્ટ છે. તો બસ પાંચ કોરી નોટબુક લઈ આવો, જે તમે પાંચ વિષય જાણો છો, એ મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી, જીકે. તો દરેક વિષયના વિડીયો જુઓ, નોંધો, યાદ કરો, રાજી થાઓ, પ્લેલિસ્ટમાંથી જોયા કરો.
ગણિત રિઝનિંગમાં મેં તમને વાત કરી, વિડીયો સ્ટાર્ટ કરી, રકમ લખી, પ્રયાસ કરો, નવા સૂત્રો છે એ નોંધો, અને નવું જે કંઈ શીખો ને રાજી થાઓ. બીજું એ કરવાનું છે કે જરા આમ વટ પાડવાનું છે. મિત્રો, કંઈ નવું શીખીએ ને તો રાજી થવાનું અને થોડો વટ પાડવાનો. ફરીથી અભિમાન નથી કરવાનો, પણ આમ જરા પપ્પા મમ્મીને કહેવાનું, મિત્રોને કહેવાનું, શિક્ષકોને જણાવવાનું, એ પણ ખુશ થશે અને એને પણ નોલેજ શેર કરો. તો જેટલું શેરિંગ કરશો એટલું તમને યાદ પણ રહેશે અને તમને તો યાદ રહી જશે, સામેવાળાને પણ ખુશી મળશે. તો ખુશી વહેંચવા માટેની તો આપણી આ જગ્યા છે. તો મિત્રો, એમાં ટેસ્ટ સિરીઝ પણ છે, ટેસ્ટ આપો, જ્ઞાન ચેક કરો. અને હા, નિરાશ થાવ ને તો મેં લગભગ 200-250-300 જેટલા વલોણો મૂકી દીધા છે. તો તમારે એ ઓડિયો છે એને સાંભળવાનો અને મજા આવશે. 1.5-2 મિનિટના વિડીયો હશે, ઓડિયો છે, અને જેની અંદર તમારી નિરાશા દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે તમારે એમ માનો કે સર મારે ત્યાં આવ્યા છે, આંખો બંધ કરીને વલોણું સાંભળજો. કારણ કે આ ભણવાની પ્રોસેસની અંદર ખૂબ નિરાશા આવી શકે છે. બહારની ઘટનાઓ પણ તમને અસર કરતી હોય છે, સતત કામ કરતા હોય એ પણ ક્યારેક નિરાશા લાવે છે. તો વચ્ચે વચ્ચે આ પણ જરૂરી છે અને જેનું મેં પૂરતું ધ્યાન આપ્યું છે. અને હા, અઠવાડિયે જેટલું તમે કામ કર્યું ને જરા એક નજર દોડાવી લઈએ. એટલે જે સાયન્સ કે છે, મનોવિજ્ઞાન કેમ છે, એ તમારા યાદશક્તિની અંદર, લોંગ મેમરીની અંદર ચાલ્યું જશે. બીજી વાત, નિયમિતતા અને ટાઈમ ટેબલ. મિત્રો, નિયમિતતા માટે એક ટાઈમ ટેબલ પરફેક્ટ તમારા માટેનું, તમારી અનુકૂળતા માટેનું ખાસ બનાવો અને દરેક વિષયોને ન્યાય મળે એ રીતે વિડીયો પણ જુઓ, વધારાનું કામ પણ કરો, ટેસ્ટ પણ દો અને રોજ ફીલ કરો કે તમે બરોબર પ્રોપરલી ચાલી રહ્યા છો કે નહીં, ખાલી ચાલી રહ્યા છો કે દોડી રહ્યા છો. કારણ કે છેલ્લે સુધી આપણે દોડવાનું છે, કારણ કે હરીફાઈ છે. તો મિત્રો, આટલું કામ કરો અને ક્યાંય પણ અટકો તો પાછો હું તો છું જ, કોમેન્ટ્સમાં તમે જરૂરથી જાણ કરી શકો છો. બીજો પણ એક પ્રશ્ન આવતો હોય કે સર અમે કેવી રીતે આમ નિયમિત જોડાઈ શકીએ, તો સિમ્પલ, યુટ્યુબની અંદર તમને વાત કરી હતી એમ તમે બેલ બટન દબાવી લો છો, ઉપર ડબલ લીટી આવી જશે. એ રીતે પછી એક આપણી ટેલિગ્રામ, ઘણા બધા કે સર આપણે ટેકનોલોજીનો ઉપયોગ તો કરેલો જ છે પણ હવે થોડુંક વધારાનું પણ એમાં મૂકીશું. તો ટેલિગ્રામ જે ચેનલ છે એમાં તમે t.me હે ને, અને જ્યારે ક્રોસ કરીને ND ક્રિએટિવ કરશો તો આપણી ચેનલ આવી જશે. તો એમાં પણ તમે આવી જજો. ફેસબુકની અંદર પણ ND ક્રિએટિવ પેજ છે જ, તો એમાં પણ આવી જાઓ. અને હા, એક વધારાની સ્વતંત્ર રીતે તમે મારી સાથે કોન્ટેક્ટ કરી શકો એટલે વોટ્સએપ નંબર પણ આપું છું. પણ મિત્રો, ખાસ વોટ્સએપ મેસેજીસ કરજો, કોલ ન કરતા. તો તમે વોટ્સએપની અંદર આજે જ તમે નોલેજ અપ એવો તમે મેસેજ કરી, અને મારા જે વોટ્સએપ નંબર છે 8886442255, તો નોટ ડાઉન કરી લેજો અને એની અંદર તમારે નોલેજ અપ એવું મૂકી દેજો. તો ઘણી વખત હું જે વોટ્સએપ સ્ટેટસ છે એમાં પણ મૂકતો હોઉં છું, તો એમાં પણ તમને ફાયદો થઈ શકે છે. એ સિવાય ટ્વિટરમાં પણ હમણાં તાજેતરમાં આપણે એનડી ક્રિએટિવ એ એકાઉન્ટ ખોલાવી નાખ્યું છે. વેબસાઇટ ndcreative.in એ પણ છે. અને હા મિત્રો, જોઈન બટન વિશે મેં એક સ્પેશિયલ વિડીયો પણ બનાવ્યો છે, તમે જોઈ લેજો. જોઈન એક કન્સેપ્ટને ટેકો પણ છે, આપણા કાર્યને ટેકો પણ છે, અને વિશેષ તમારું જોડાવું, ધેટ મીન્સ કે ઘણું બધું કામ કરવું, તો મે બી કે તમારા માટે હું વધુ કામ કરી શકીશ, તમામ યુવાનો માટે વધુ કામ કરી શકીશ. તો એ એક પ્રકારની તમારી હેલ્પ છે, સપોર્ટ છે, સહયોગ છે. તો એ તમારા ઉપર ડિપેન્ડ છે. તો એ જોઈન બટન દબાવવાથી જ બધી ડિટેલ મળશે અને એ મંથલી જે અમુક રકમ છે એ યુટ્યુબમાં જશે, અમુક અમુક છે એ NDCને મળશે. તો આપણે વધુ કામ કરી શકીએ એના માટેનો પણ એક આ યુટ્યુબે આપણને આપેલો સહયોગ છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે આપણને સપોર્ટ કરવો છે, કારણ કે બહુ મોટી ફીઝમાં પણ નથી મળતું, એ આપણી ચેનલમાં મેળવીને રાજી થઈ રહ્યા છે. ઘણા લોકો નોકરી લાગી ગયા છે, એમને પણ એમ થતું હશે કે સરને હેલ્પ કરવી છે, સરના કાર્યને હેલ્પ કરવી છે. તો એક આ જોઈન બટન છે એ આપણા માટે જ છે. અને હા, છેલ્લે તમે વલોણાની રાહ જોઈને બેઠા જ હો છો, તો વલોણું પણ આપી દઉં. મિત્રો, હંમેશા તમારો સહકાર રહ્યો જ છે અને એટલે જ આપણે લગભગ બસ 1 લાખે પહોંચવા આવી રહ્યા છીએ, હે ને? તો 92,000 ઉપર તો આપણે પહોંચી ગયા છીએ. અને એટલે જ કે ગમે તેવા કામ છે, અઘરા હોય એ, પણ જ્યારે પરિવારિક કામ છે, તમે બધા સાથે છો, તમે સાથે ઊભા છો, તો એ કામ સહેલું છે. અને એટલે જ વલોણામાં કે કામ ભલે હો અઘરું ને તમે હો ઊભા સંગાત, હવે છે સહેલું. કામ ભલે હો અઘરું ને તમે ઉભા સંગાત, હવે સાવ છે સહેલું. અમે કરીશું કામ ને તમે ઝીલતા જ્ઞાન,
પછી વાદળ થઈને વહેવું. મિત્રો, જ્યારે કામ વધુ કરવાનો ઉમળકો આવે છે અને તમે જે જ્ઞાન ઝીલો છો, કોમેન્ટ્સ લખો છો, અને પછી આપણે વાદળ થઈને વહેવું છે, કારણ કે આપણે જ્ઞાનને પ્રસારવું છે તો વહેંચવું છે. હા, તો આપણે જેને કહેવાય ને, એક એક બાળક સુધી જ્ઞાનનો જે વરસાદ રૂપે આપણે ત્યાં પહોંચવું છે અને એને ટાઢક આવે કે ભણવું તો ભાઈ આનંદની પ્રોસેસ છે અને ભણવું બહુ ગમે છે, એવું જે દરેક વિષયનું ફિલિંગ છે એમાં તમારો બધાનો સહયોગ છે. તમે બધા સંગાથે છો તો મને હવે આ કામ અઘરું એટલે જ લાગતું નથી, લાગવાનું નથી. આવો વધુ કામ કરીએ, એક એક વિદ્યાર્થી સુધી પહોંચીએ, કારણ કે એક એક કુટુંબની જરૂરિયાત છે. તો આપણી ચેનલ એના માટે જ છે કે દરેક લોકોને ઉપયોગી થાય એવું. અને હવે તમે ઓળખી જ ગયા છો ને, લાખો હશે તો સમજાઈ ગયું છે ને. ઓહો, કંઈ વાંધો નહીં, ક્રિએટિવ જ છે, લાખો હશે. તો મિત્રો, લાઈક, કોમેન્ટ અને શેર એ બહુ જરૂરી છે, કારણ કે ચેનલના વિકાસ માટે, અને ચેનલનો વિકાસ એ આપણા કાર્યનો વિકાસ છે. આવો સાથે રહી કામ કરીએ, લાઈક, કોમેન્ટ, શેરની આશા સાથે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.